And my name is Harsh Ghuntala and my partner name is Nand Thaker. My project name is binary to gray code conservation. I am study in Marwad University. My branch name is Diploma ICT DK1. આપણું છે બાઇનરી ટુ ગ્રે કોડ ટ્રુથ ટેબલ છે. આની અંદર ડેસિમલ નંબર આવે, 4-bit બાઇનરી નંબર આવે અને 4-bit ગ્રે કોડ નંબર આવે. ટોટલ 15 આપણે ડિજિટલ આંકડા મળે છે. જેમ કે બાઇનરીમાં જઈએ, આપણે જોઈએ તો 4-bit બાઇનરીમાં છે એ બી સી અને ડી મેં લીધેલા છે. કેમ કે ચાર વેલ્યુ આપણે લેવાની છે, તો મેં એમાં આપેલું છે 0, 0, 0 અને 0. બાઇનરી નંબર આપણા આ છે. હવે ગ્રે કોડમાં જોઈએ એનું આવું તો 0, 0 અને 0 જ આવે છે. વળી પાછું આપણે નેક્સ્ટ વનમાં જઈએ તો 0, 0, 1 આવે છે અને ગ્રે કોડમાં જાય તો 0, 0, 1 સેમ જ આવે છે. પછી આ ત્રીજામાં જઈએ તો 0, 0, 1, 0 આવે છે, તો ગ્રે કોડમાં આવશે 0, 0, 1, 1. પાછું બાઇનરીમાં જોઈએ આપણે તો 0, 0, 1, 1, 0 છે અને ગ્રે કોડમાં જોઈએ તો 0, 0, 1, 0 છે. આવી રીતે આપણે એક આખું 4-bit બાઇનરીનું ટ્રુથ ટેબલ બનાવેલું છે, જેમાં 15 આંકડા આપણે મળે છે અને તેના ઉપરથી આપણે આગળ એક ઇક્વેશન જોઈએ કે કઈ રીતે તે મળેલું છે. મેં હમણાં આગળ બતાવ્યું કે મેં મારા પ્રોજેક્ટ વિશે તમને કીધું કે મારું પ્રોજેક્ટનું નામ છે બાઇનરી ટુ ગ્રે કોડ કન્ઝર્વેશન અને મેં એમાં આઈસી વાપરેલી છે 7486 અને આ એનું પિન ડાયાગ્રામ છે. તો કે 1 અને 2 છે એ ઇનપુટ છે અને 3 છે એ આઉટપુટ છે. મેં એમાં એક્ટોર ગેટનો ઉપયોગ કરેલો છે. 4-5 ઇનપુટ છે, 6 આઉટપુટ છે, 7 નંબર ગ્રાઉન્ડ પિન છે, 8 નંબર આઉટપુટ પિન છે, 9 અને 10 ઇનપુટ પિન છે, 12 અને 30 ઇનપુટ પિન છે, 11 છે એ આઉટપુટ પિન છે, 14 નંબરની પિન છે એને મેં VCC કરેલી છે. આ રીતે આપણે જોઈએ તો 7486નો આ પિન ડાયાગ્રામ છે. આગળ મેં બતાવ્યું કે આપણે હમણાં જોઈએ કે ટ્રુથ ટેબલ કઈ રીતે બને છે. તો આ 4 બાઇનરી નંબરનો ટ્રુથ ટેબલ છે. એમાં મેં ઇનપુટ લીધેલું છે એ અને બી અને આઉટપુટમાં આપેલું છે સી. તો હવે આપણે જોઈએ કે 0, 0 છે ત્યારે આઉટપુટમાં શું આવવું જોઈએ, તો કે 0 આવવું જોઈએ. 0, 1 છે ત્યારે આપણે આઉટપુટમાં 1 આવવું જોઈએ. ઇનપુટમાં પાછું આપ્યું 1 અને 0 તો આઉટપુટમાં 1 આવવું જોઈએ. ઇનપુટમાં પાછું 1 અને 1 આપ્યું ત્યારે આઉટપુટ 0 આવવું જોઈએ. આ ઉપરથી આપણે આગળ ઇમ્પ્લિમેન્ટ કરશું કે કઈ રીતે આમાં કોડમાં આ કઈ રીતે કામ કરે છે. આ મારું સર્કિટ ડાયાગ્રામ છે બાઇનરી ટુ ગ્રે કોડનું. એમાં મેં લીધેલું છે ઇનપુટ એ બી સી અને ડી, 4 ઇનપુટ લીધેલા છે અને 4 આઉટપુટ લીધેલું છે. XOR ગેટનો મેં ઉપયોગ કરીને આ સર્કિટ બનાવેલી છે. મેં આમાં તમે જોઈ શકો છો કે 1 નંબરની પિન સાથે મેં કનેક્ટ કરેલું છે અને આઉટપુટમાં આપેલું છે. XOR ગેટથી આ મેં સર્કિટ બનાવેલી છે. એક મેં એક્ઝામ્પલ લીધેલું છે કે બાઇનરી ટુ ગ્રે કોડ કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. તો જેમ કે બાઇનરી નંબર છે મારી પાસે 1, 1, 1, 0 અને 1, તો એમાં આપણે કેરી વન લઈ અને જોઈએ તો 1, 1 છે ત્યારે આ ઇનપુટ ઉપર જાય 1, ત્યારે 1, 1 હોય એટલે 0 થાય, કારણ કે ઉપર કેરી 1 છે એટલે. ફરી પાછું નીચેથી સાઈડમાં જોઈએ તો 0, 1 તો 0 આવશે, 0, 0 તો 1 આવશે, 1, 1 તો 1 આવશે આન્સર ઇસ. તો આ રીતે મેં એક એક્ઝામ્પલ લીધેલું છે કે બાઇનરી ટુ ગ્રે કોડ કઈ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ તે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણે આગળ હવે આની ઇમ્પ્લિમેન્ટ કરીશું અને રિયલ પ્રેક્ટિકલ જોશું આપણે કે કઈ રીતે મેં ઇમ્પ્લિમેન્ટ કરેલું છે તે. કઈ રીતે આનું આપણે સર્કિટ ડાયાગ્રામ જોયું સર, કઈ રીતે આપણે બધું જોશું, આમાં આગળ કઈ રીતે હું કરવું જોઈએ. થેન્ક યુ ફોર